નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 21મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો જે વિડીયો પેન્ડિંગ રહી ગયા હતા, બરાબર, એમાં બાકી હતો 19, 20, 21 અને 28. તો 28મો તો મેં પહેલા જ અપલોડ કર્યો હતો. 19, 20 અને 21મો આ છેલ્લો વિડીયો છે. હવે પછી મારા તરફથી કોઈ પણ વિડીયો પેન્ડિંગ રહેતા નથી, બરાબર. આજે 29 તારીખ છે અને 29 તારીખ સુધીના તમામ વિડીયો આવી ચૂક્યા છે તમારા માટે, બરાબર. હવે આવતીકાલથી 30 તારીખના વિડીયોથી આપણે રેગ્યુલર થઈ જશું અને બધી પરીક્ષાઓની તારીખ આવી ગઈ છે અને બધા કરંટ અફેર પણ આપણા રેગ્યુલર અપડેટ થઈ ચૂક્યા છે. અને લગભગ મને યાદ છે તો મેં જુલાઈ મહિનાથી યુટ્યુબમાં પણ શરૂ કર્યું હતું અપલોડ કરવાનું, તો જુલાઈ મહિનાથી બધા જ વિડીયો અવેલેબલ છે, બરાબર. એની પહેલાના જોઈતા હોય તમારે તો આપણી એપ્લિકેશનમાં આવીને તમે પીડીએફ લઈ શકો છો, બરાબર. તો પીડીએફમાં તમને ઈ બુક મળશે અને એ ઈ બુક છે તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકશો ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ કરીને, બરાબર. તો પહેલી વસ્તુ તો 30 તારીખ છેલ્લો દિવસ છે જે મેં પ્રાઇસ ઘટાડી છે એનો છેલ્લો દિવસ છે. 30 તારીખ પછી છે પ્રાઇસ વધી જશે, 1 ઓક્ટોબરથી છે ભાવ વધી જવાના છે, બરાબર. તો તમને ઈચ્છા છે તો મેં તમને કીધું હતું પરીક્ષાની તારીખ આવશે એ પહેલાં પ્રાઇસ વધી જશે, પરંતુ મેં નથી વધારી, બરાબર. ઘણી બધી પરીક્ષાઓની તારીખ આવી ગઈ છે, એએમસીની આવી ગઈ છે, પછી હાઈકોર્ટની આવી ગઈ છે, ઓકે, અને બાકી જીપીએસસીમાં એસટીઆઈની પણ આવી ગઈ છે. આ બધી તારીખો આવી ગઈ છે અને હવે તમને કોર્સ લેવો હોય તો આવતીકાલે છેલ્લો દિવસ છે અને પછી તમે પ્રાઇસ ઘટાડવા માટે મને રિક્વેસ્ટ ના કરશો એવી આપને વિનંતી છે. શરૂ કરી દઈએ આજનો વિડીયો. ઇંગ્લિશ ચેનલને પાર કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ બન્યું છે? ઇંગ્લિશ ચેનલ છે, બરાબર, એ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને જોડે છે, ઓકે. ફ્રાન્સને કોની સાથે જોડે છે? તો કે ઇંગ્લેન્ડને જોડે છે. તો ઇંગ્લિશ ચેનલ છે એમને પાર કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા સિદ્ધાર્થ અગ્રવાલ. ઓપ્શન બી આપણો આન્સર થશે. ટોટલ 42 કિલોમીટરની લંબાઈ છે ઇંગ્લિશ ચેનલની, તો એ યાદ રાખશું. તો ઇંગ્લિશ ચેનલને પાર કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા છે સિદ્ધાર્થ અગ્રવાલ, એમને યાદ રાખીશું. 16:15 અને 6 મિનિટની અંદર એમણે પાર કર્યું છે. 15:06 મિનિટ, ફરી એક વખત, 15:06 મિનિટમાં એમણે આખી ઇંગ્લિશ ચેનલ પાર કરી નાખી છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું હતું? તો કે 42 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું, ઓકે. ઇંગ્લિશ ચેનલ છે એ કયા ખંડનો ભાગ છે? તો કે એટલાન્ટિક મહાસાગરનો એક, સોરી, કયા સમુદ્રનો ભાગ છે? તો કે એટલાન્ટિક મહાસાગરનો એક ભાગ છે ઇંગ્લિશ ચેનલ, ઓકે. અને ટોટલ આની લેન્થ છે 42 કિલોમીટર અને ફ્રાન્સને ઇંગ્લેન્ડ સાથે જોડે છે ઇંગ્લિશ ચેનલ, ક્લિયર. તો આ બે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે? ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે, ઓકે, આની ઉજવણી છે હાલમાં જ કરવામાં આવી છે. અને આ ક્યારે થઈ છે? એક ઓપ્શન સુધારી નાખીએ, 21 સપ્ટેમ્બર કરી નાખીએ, તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે છે આની ઉજવણી, સોરી, માફ કરજો, 21 એની 16 આવશે. એક જ મિનિટ, આમાં 16 બી નહીં આવે, 21 જ આવશે, આમાં ભૂલ છે, બરાબર. એક વસ્તુ ક્લિયર કરી લેજો, 21 આવશે આમાં. તો ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે છે આની ઉજવણી છે દર મહિને સપ્ટેમ્બર મહિનાના 3જા શનિવારે કરવામાં આવે છે. અને આ વર્ષે છે એ ક્યારે આવ્યો છે? સપ્ટેમ્બર મહિનાનો 3જો શનિવાર 21મી સપ્ટેમ્બરે આવેલો છે. તો અહીંયા એક ખાસ સુધારો યાદ રાખજો, બરાબર. અહીંયા 16 નહીં 21 સપ્ટેમ્બર આવશે, તો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે, ઓકે. 21મી સપ્ટેમ્બરે આની ઉજવણી કરવામાં આવે છે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની, બરાબર. તો આની થીમ છે, થીમ રાખી છે સી ધ ચેન્જ, આ એની થીમ છે, બરાબર. સી એટલે કે સી ધ ચેન્જ, સી છે, સી ડબલ્યુ વાળો સી નથી, એ ધ્યાનમાં રાખજો, સી દરિયા વાળો સી છે, સી ધ ચેન્જ, ઓકે. તો આ એની થીમ છે, બરાબર. બાકી સૌથી પહેલી વખત 1986માં આ દિવસ ઉજવ્યો હતો, સપ્ટેમ્બર મહિનાના 3જા શનિવારે આ દિવસ ઉજવવામાં આવે છે, ક્લિયર. અહીં સુધી તો 21 સપ્ટેમ્બર જવાબ આવશે એ ધ્યાનમાં રાખજો, ભૂલથી 16 લખાઈ ગયેલું છે. ઇન્ટરનેશનલ રેડ પાંડા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આ પણ 21મી તારીખે ઉજવાય છે, આ વર્ષે 21મી તારીખે આવ્યો છે અને દર વર્ષે આ પણ સપ્ટેમ્બર મહિનાના 3જા શનિવારે આવે છે. તો અહીંયા પણ 16 નહીં આવે, અહીંયા પણ 21 આવશે, એ ધ્યાનમાં રાખજો. તો આ વર્ષે સપ્ટેમ્બર મહિનાનો 3જો શનિવાર ક્યારે આવ્યો છે, બરાબર? આ ગયા વર્ષનો ડેટા આવી ગયો છે 2024, બરાબર. 21 સપ્ટેમ્બર 2024ના રોજ છે, બરાબર, આની ઉજવણી કરવામાં આવેલી છે. બાકી આંતરરાષ્ટ્રીય રેડ પાંડા નેટવર્ક, સોરી, આ દિવસની ઉજવણીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો કે રેડ પાંડા નેટવર્ક છે એમના દ્વારા કરવામાં આવી હતી. 2010માં સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી, બરાબર. ઇન્ટરનેશનલ રેડ પાંડા ડે એ પણ સપ્ટેમ્બર મહિનાના 3જા શનિવારે ઉજવાય, આ વખતે 21 સપ્ટેમ્બરે ઉજવાયેલું છે. નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે? નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ છે આ નવી દિલ્હી ખાતે યોજાય છે, નવી દિલ્હી ખાતે નહીં, માફ કરજો, મુંબઈ ખાતે યોજાય છે,
તો ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજાય છે, તો આન્સર આવશે મુંબઈ. ઓકે, આનું આયોજન કોણે કર્યું છે? પ્રશાસનિક સુધાર જનફરિયાદ વિભાગ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય બંને મળીને આયોજન કર્યું છે. 27મી વખત આ નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સનું આયોજન થયું છે. સૌથી પહેલી વખત 2004 આજુબાજુનું આયોજન થયેલું હતું. ઓકે, બાકી આમાં ટોટલ પુરસ્કારો કેટલા આપવામાં આવે છે એની પણ વાત કરું તો ટોટલ છે આમાં 9 ગોલ્ડ પુરસ્કાર આપ્યા છે, બરાબર, 6 સિલ્વર પુરસ્કાર આપ્યા છે અને 1 છે એ જ્યુરી એવોર્ડ આપ્યો છે, બરાબર. તો પુરસ્કારોની પણ વાત થઈ ગઈ. હવે 99 ગોલ્ડ વિજેતાઓ છે, મેં 28 અથવા તો 29 તારીખના વિડીયોની અંદર બધા કીધેલા છે ગોલ્ડ પુરસ્કાર વિજેતાઓને. તો જીપીએસસી વાળા ખાસ એ વસ્તુ પર ફોકસ કરજો. બાકી એક ગોલ્ડ પુરસ્કારની વાત કરી છે, મહિલા બાલ વિકાસ મંત્રાલય છે એમને, એમનું જે અભિયાન હતું પોષણ ટ્રેક પહેલ, એમના માટે ગોલ્ડ પુરસ્કાર મળેલો છે. બાકી ઘણા બધા ગોલ્ડ 9 પુરસ્કારો જાહેર થયા છે, એક ઓએનડીસીને પણ મળ્યો છે, બરાબર, તો એ પણ યાદ રાખજો. બાકી ઘણી બધી રાજસ્થાનનો એક સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે એમને ગોલ્ડ પુરસ્કાર મળ્યો છે. ઓકે, આ બધી વાત મેં છે એ 28-29ના વિડીયોમાં કરેલી છે. હાલમાં જ ભારતે કયા દેશ સાથે સપ્ટેમ્બર 24 દરમિયાન કુલ 4 MOU સાઈન કર્યા છે? તો ભારતે સિંગાપોર સાથે કુલ 4 MOU સાઈન કર્યા છે. આન્સર સી આપણો જવાબ છે. તો સિંગાપોર સાથે આપણે 4 બાબતોમાં MOU કર્યા છે. કઈ કઈ બાબતો એ પણ જીપીએસસીમાં પૂછી શકે છે. તો ડિજિટલ ટેકનોલોજીમાં સહયોગ છે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભાગીદારી છે, સ્વાસ્થ્ય ચિકિત્સા ક્ષેત્રમાં ભાગીદારી અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ વિકાસમાં પણ કરાર કર્યા છે. પરમાણુ ઉર્જા માટે આપણે UAE સાથે કરાર કર્યા હતા, એ પણ સાથે સાથે યાદ રાખી લેજો. MOUનો પ્રશ્ન છે એટલે રિવિઝન કરી લેજો. ક્લિયર? આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવનું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવ છે ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાયેલો. આયોજક કોણ છે? ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, બરાબર. આનું હેડક્વાર્ટર ક્યાં છે? હરિયાણાના ગુરુગ્રામમાં છે. અને ભારતની અંદર અંતિમ 10 વર્ષની અંદર જે છે ભારતની સોલાર કેપેસિટી કેટલા ગણી વધી છે? તો કે 32 ગણી એમાં વધારો થયો છે અંતિમ 10 વર્ષમાં. અને આપણો લક્ષ્યાંક શું છે? 2030 સુધીમાં આપણે 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો આપણો લક્ષ્યાંક છે. ઓકે, બાકી સોલાર કેપેસિટીમાં પ્રથમ સ્થાન હોય કોઈ રાજ્યનું તો રાજસ્થાન છે, બીજો ક્રમ આપણા ગુજરાતનો છે. રાજસ્થાનની કેપેસિટી છે અત્યારે 27.5 ગીગાવોટની છે. ક્લિયર? તો એ બધું યાદ રાખશો. જલ સંચય જન ભાગીદારી પહેલ છે કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે? જલ સંચય જલ ભાગીદારી પહેલ છે ગુજરાત સરકાર અને જલશક્તિ મંત્રાલય બંને મળીને શરૂ કરી છે. સી જવાબ થશે. ઓપ્શન એ અને બી બંને આપણા જવાબ છે. તો હાલમાં જલ સંચય જન ભાગીદારી પહેલ છે ગુજરાત સરકાર અને જલશક્તિ મંત્રાલય બંને મળીને શરૂ કરી છે. ક્યાંથી લોન્ચિંગ કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જલ સંચય જન ભાગીદારી પહેલ છે એને ગુજરાતના સુરત ખાતેથી લોન્ચ કર્યું છે. ઉદ્દેશ શું છે? ગુજરાતમાં લગભગ 24,800 વર્ષા જલ સંચયન સંરચનાઓ છે એનું નિર્માણ કરવાનું છે. એટલે જે વરસાદનું પાણી છે એને સ્ટોર કરવાની સંરચનાઓ બનાવવાની છે. ટોટલ કેટલી? 24,800 ગુજરાતમાં બનશે અને એના માટેનું જે અભિયાન છે એનું નામ છે જલ સંચય જન ભાગીદારી પહેલ. આ પહેલ છે વરસાદના પાણીને સંગ્રહ કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી છે, જેથી જે ગરમીના સમય છે એમાં પાણીની અછત ના સર્જાય, બરાબર. તો જલશક્તિ અભિયાન, આવું જ એક અભિયાન છે જલશક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું, જલશક્તિ અભિયાન કેચ ધ રેન. આ જલશક્તિ મંત્રાલય 2019માં શરૂ કર્યું હતું, આ વર્ષે પણ શરૂ કરવામાં આવ્યું છે. 9 માર્ચ 2024 શરૂ થયું અને 30 નવેમ્બર 2024 સુધી ચાલશે, બરાબર. તો આ માટે ભારતના દરેક જિલ્લામાં એક જલશક્તિ કેન્દ્ર પણ સ્થાપવામાં આવે છે અને બાકી એક જલશક્તિ મંત્રાલયનું જલ જીવન મિશન પણ છે. એના અંતર્ગત લક્ષ્યાંક શું છે? 35 લિટર પાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ આપવાનો લક્ષ્યાંક છે. 35 લિટર પાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ એ આપવાનો લક્ષ્યાંક છે. ક્લિયર? તો આ જલ જીવન મિશનનો લક્ષ્યાંક છે, દરેક ગામોમાં ટેપ વોટરને નળથી જળ મારફત પહોંચાડવું. અપરાજિતા મહિલા અને બાલ વિધેયક 2024 કયા રાજ્યને વિધાનસભાએ પસાર કર્યું છે? તો અપરાજિતા મહિલા અને બાલ વિધેયક 2024 પશ્ચિમ બંગાળની સરકારે પસાર કર્યું છે. આન્સર આવશે પશ્ચિમ બંગાળ. આ વિધેયક છે પશ્ચિમ બંગાળની વિધાનસભાએ પસાર કર્યું છે. શું છે આ વિધેયકની જોગવાઈ? તો બળાત્કારની બાબતમાં FIR નોંધાઈ જાય એ પછી 21 દિવસની અંદર છે તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ. FIR એટલે સમજો ને, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે, તો એ જે રિપોર્ટ છે બરાબર એ લખાય અથવા તો નોંધાય એના 21 દિવસની અંદર છે બળાત્કારના કિસ્સામાં તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ, બરાબર. બીજું પોઈન્ટ એ છે કે જો વિક્ટિમનું મૃત્યુ થાય તો જે અપરાધી છે બરાબર એને ફાંસીની જ સજાની જોગવાઈ કરવામાં આવે, બરાબર. એના પછી કોર્ટની અંદર કાયદાકીય ચુકાદો જે છે બરાબર એ 30 દિવસની અંદર પૂર્ણ થઈ જવો જોઈએ.
બરાબર, કેમ કે ઘણી વખત કોર્ટમાં, કોર્ટની અંદર કેસ છે ઘણા વર્ષો સુધી ચાલ્યા કરે છે, 5-6 વર્ષ સુધી ચાલ્યા કરતો હોય છે, બરાબર. તો એવું ના થાય એટલા માટે જોગવાઈ એવી કરી છે, 21 દિવસમાં એક તો એફઆઈઆરની તપાસ પૂરી થઈ જવી જોઈએ, બીજું 30 દિવસમાં કાયદા કે ચુકાદો છે એ પૂર્ણ થઈ જવો જોઈએ, બરાબર. બાકી પશ્ચિમ બંગાળની સરકાર છે એ યૌન હિંસાની બાબતમાં ટોટલ 42 જેટલી વિશેષ અદાલતોનું નિર્માણ પણ કરશે પશ્ચિમ બંગાળની અંદર, તો એ પણ ધ્યાન રાખજો. અને બાકી દરેક જિલ્લાની અંદર છે એક ટાસ્ક ફોર્સની પણ રચના પશ્ચિમ બંગાળની સરકાર કરશે, ક્લિયર. થોડાક મહિના જોઈ લઈએ આજના વિડીયોની અંદર. સૌથી પહેલો ક્વેશ્ચન છે સુમિત અંતિલ, એમણે પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં કયો મેડલ મેળવેલો છે? સુમિત અંતિલે ગોલ્ડ મેડલ મેળવેલો છે, ભાલા ફેંકના ખેલાડી છે, પેરા ઓલિમ્પિકમાં, પેરિસ પેરા ઓલિમ્પિક, ક્લિયર. હાલમાં જ કયા રાજ્ય પોતાના રાજ્યની તમામ અર્બન બોડીઝ છે એમાં એક ગીતા ભવન સ્થાપવાની જાહેરાત કરી છે? તો મધ્યપ્રદેશ સરકારે જાહેરાત કરી છે તમામ જે અર્બન બોડી છે ત્યાં એક ગીતા ભવન હોવું જોઈએ. એશિયાઈ તટરક્ષક એજન્સીઓના પ્રમુખની 20મી બેઠકનું આયોજન કયા દેશમાં થયું? આ દક્ષિણ કોરિયામાં થયું. ભારતની તટરક્ષક સેનાએ પણ આમાં ભાગ લીધો. સૌથી પહેલી વાર 2004માં જાપાનમાં આ સમિટ યોજાઈ હતી. પેરિસ પેરા ઓલિમ્પિકમાં જુડોમાં મેડલ મેળવનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી કોણ બન્યું છે? કપિલ પરમાર જુડોમાં મેડલ મેળવનાર સૌથી પહેલા ભારતીય ખેલાડી બન્યા છે, બ્રોન્ઝ જીત્યો છે, મધ્યપ્રદેશના ખેલાડી છે. ભારતીય પુરુષ ટીમ એમણે ચેસ ઓલિમ્પિયાડ 2024માં કઈ ટીમને હરાવીને ગોલ્ડ જીત્યો છે? તો ભારતીય પુરુષ ટીમે જે ચેસ ઓલિમ્પિયાડ થઈ હતી 2024ની, બરાબર, એમાં અઝરબૈજાનને હરાવીને ટાઇટલ જીત્યું છે. આન્સર આવશે અઝરબૈજાન. હાલમાં જ કયું રાજ્ય 12 લાખ કરોડનો સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપવા માટેની યોજના બનાવી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશ છે 12 લાખની, માફ કરજો 2 લાખ, તો 2 લાખ કરોડનો સેમિકન્ડક્ટર પાર્ક છે ઉત્તર પ્રદેશ સ્થાપશે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું કયું શહેર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે? આગ્રા છે, જે તાજમહેલના કારણે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. WHOએ કયા ખંડમાં એમ પોક્સની જે વેક્સિન છે એને પુખ્ત વયના લોકોમાં ડોઝ આપવા માટે મંજૂરી આપી છે? તો આફ્રિકા ખંડની અંદર એમ પોક્સના વેક્સિનના ડોઝ શરૂ થઈ ગયો છે, બરાબર, WHOએ મંજૂરી આપી છે. જોરાવર ટેન્કનું સફળ પરીક્ષણ કોને કર્યું છે? DRDO કર્યું છે, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનું પૂરું નામ છે. 1958માં DRDOની સ્થાપના પણ થયેલી છે, ઓકે. અને હાલમાં અધ્યક્ષ કોણ છે DRDOના? સમીર વી કામત, ઓકે. તો અહીંયા આ સાથે 21મી તારીખના વિડીયોને સમાપ્ત કરીએ. આ સાથે બધા જ પેન્ડિંગ વિડીયોને પણ આપણે પૂર્ણાવતિ જાહેર કરી દઈએ. હવે જે કન્ટેન્ટ આવશે નવું આવશે, બરાબર. તો આ સાથે આપણે અહીંયા વિડીયોને વિરામ આપી દઈએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લેશું.